સરદાર પટેલ ફિલ્મ કરતી વખતે મારા મગજમાં જે જે ચાલતું હતું મેં જે જોયું તું જે જે વાંચ્યું તું જે જે સાંભળ્યું તું જે જે લોકો જોડે મેં વાર્તાલાપ કર્યો તો સંવાદ કર્યો હતો એમાંથી મેં જે જે તારવ્યું તું એ આજે હું ફ્લાઇટમાં આવતો ત્યારે બેઠો બેઠો ટપકાવતો હતો મેં કહું મારે બોલવાનું છે અને મને પહેલી વાર મજાની વાત એ છે કે દુઃખની વાત એ છે કે મને પહેલી વાર બોલાવવામાં આવે છે સરદાર પટેલ વિશે બોલવા માટે અને એ પણ એક સ્વામીજી બોલાવે છે આ કેટલી મોટી વાત છે એક સંત માણસ બોલાવે છે અને એ પણ એકતાનો એકતાનો મંત્ર લઈને તો મને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે મેં કહું ચલો મને જે સૂજે છે હું લખું અને મેં કહું લોકો સમક્ષ હું રજૂ કરું સૌથી પ્રથમ તો એ વાત કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ જ્યારે વિજય તેંદુલકર લખતા હતા વિજય તેંદુલકરને આપવામાં આવી વિજય તેંદુલકર મરાઠીના બહુ મોટા લેખક છે બહુ જ મોટા લેખક બહુ મોટા ગજાનો માણસ એ નહેરુ પ્રેમી હતા નહેરુને પારાવાર પ્રેમ કરતા હતા કોંગ્રેસને પારાવાર પ્રેમ કરતા હતા અને જેમ જેમ સરદાર સાહેબ માટે રિસર્ચ કરતા ગયા જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ એ વિમુખ થઈ ગયા અને સરદારના પ્રેમમાં પડી ગયા આ તમે વિચાર કરો આ આ તો માણસ તમને ચોપડીમાં તમને વાંચીને લાગે તમે આને જીવતા જાગતા મળો તો તમને મેસમરાઈઝ કરી નાખે એવું વ્યક્તિત્વ છે સરદારનું તો આ વિજય તેંડુલકરે જે સ્ક્રિપ્ટ લખી પછી કેતન મહેતાએ એને ડિરેક્ટ કરવાની શરૂ કરી અને અમે ભજવવાની શરૂ કરી મને ઘણીવાર એમ થાય છે કે જે સરદાર માટે અમે જે જાણતા હતા હું તો મારા ઘણા ભાષણોમાં બોલી ગયો છું કે સરદાર એટલે શું અમને સ્કૂલમાં કે પૂછવા આપણે કહે કે સરદાર એટલે બગલમાં બગલી થઈ હતી લોખંડના સળિયાથી ફોડી એ સરદાર આનાથી વિશેષ સરદાર માટે કંઈ આપણને ભણાવવામાં જ નથી આવ્યું

હું હમણાં બાઇટ આપતો હતો ત્યારે એક વસ્તુ મેં કહી છે કે વડાપ્રધાન બીજું કોઈ પણ હોત આ ન હોત તો પેલો હોત ને પેલો નોત તો પેલો હોત કે રાષ્ટ્ર રાષ્ટ્રપ્રમુખ આ ન હોત કે પેલો હોત કે પેલો હોત કે પેલો હોત પણ જો સરદાર ન હોત ને તો આ દેશ ન હોત કોઈ કાળે આ દેશ ન હોત ને દેશના ટુકડે ટુકડા થઈ ગયા હોત તમારે જુનાગઢના વિઝા લેવા પડ્યા હોત જયપુરની કરન્સી અલગ હોત જોધપુરનો ઝંડો અલગ હોત દેશના ટુકડે ટુકડા થઈ ગયા એટલે મારી દ્રષ્ટિએ જેમ થઈ જશે કદાચ પણ હું આમાં કોઈના માનભંગ નથી કરતો કોઈનું યોગદાન ઓછું નથી આંખતો પણ હું મારી વાતને આ જ રીતે સમજાવી શકું એમ છું કે જેમ કૃષ્ણને બે માતા હતી કૃષ્ણ કહેતા કે દેવકી છે ને યશોદા છે એકે મને જન્મ આપ્યો છે એકે મને પાળ્યો પોષ્યો છે તો જેમ કૃષ્ણને બે માતા હતી એમ આપણા દેશને પણ બે રાષ્ટ્રપિતા છે એક ગાંધીજી છે ને બીજા સરદાર છે જો સરદાર ન હોતા ટુકડે ટુકડા થઈ ગયા હોત તો તમે આ ગાંધીજી અપાવેલી આઝાદીને તમે શું કરી લેવાના તને એકવાર વિચાર કરી નકો તમે શું કરી શકવાના હતા કંઈ જ નહીં આ આઝાદીની કોઈ કિંમત ન હોત અને આ સરદાર આ પટેલ ભાઈડા આ બધાને એક કર્યા અને એક થી એક માણસો અતરંગી માણસો હતા બધા એક તો અમક તો કેટલા ઉચ્ચ કોટીના બત્રીસ લક્ષણા ભાવનગરના કૃષ્ણકુમાર ગોહિલજી હોય સામે આવીને આપી દીધું ભાઈ આ મારું રાજ્ય સરદાર તમે લઈ લો પણ આવા માણસો બહુ ઓછા હતા જાત જાતના ભાત ભાતના માણસો હતા બધાને પોતપોતાના પ્રોબ્લેમ હતા તમે વિચાર કરો કે હૈદરાબાદના નિઝામ સૌ જાણે છે કે એવા ચંડા હતા અને હૈદરાબાદના નિઝામને ઝીણા જોડે બહુ બનતું હતું સખત બનતું હતું વિચાર તો એ કરો કે જ્યારે હૈદરાબાદ પર એટેક કરવાનું નક્કી કર્યું સરદાર સાહેબે ત્યારે જવાહરલાલે કહ્યું કે ભાઈ આપણાથી એટેક ન થાય કારણ કે ત્યારે ઝીણા સાહેબ મૃત્યુ પામ્યા હતા બારમી સપ્ટેમ્બર ડેટ છે હું જો ન ભૂલતો હતો અને તેરમી સપ્ટેમ્બરે એટેક થયો હતો બારમી સપ્ટેમ્બરે કીધું કે આપણાથી એટેક ન થાય કારણ કે ઝીણા સાહેબ ગુજરી ગયા છે તો વેસ્ટ બેંગોલના ચીફ મિનિસ્ટર હતા અર્ધી કાઠીએ લહેરાવો જોઈએ કારણ કે તમારા સગામાં થતા હતા સરદાર હતા તડ ને કોઈ મગજ મારીને તમારા સગામાં થતા હતા અને બીજું એક જે બ્રિટિશ એજન્ટ હતો કે કે આપણે છે ને જો અત્યારે ભાઈ એટેક કરીએ ઝીણા ગુજરી ગયા છે તો કે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીની અંદર આપણું બહુ ખરાબ દેખાય કે દેશનો વડો ગુજરી ગયો છે અને એ તકનો લાભ લઈને તમે એટેક કરો છો એટલે આપણાથી એટેક ન થાય અને બીજું એ કે તમે જો એટેક કરશો તો નિઝામે સાઉદી અરેબિયામાં સો સવાસો બોમ્બર તૈયાર રાખ્યા છે એ બોમ્બરો પછી મુંબઈ અમદાવાદ જેવા શહેર ઉપર એટેક કરશે અને નેહરુજીએ સરદાર સાહેબને આ કહું કે આ લોકો એટેક કરે તો સરદાર સાહેબે કહ્યું કે જુઓ ભાઈ જેને ભીંજાવાતી શરદી થતી હોય ને એને સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ ન લેવો જોઈએ જબરદસ્ત હ્યુમર હતી એમની અને કે જો આમાં બોમ્બાર્ડમેન્ટ થાય તો યુદ્ધમાં બોમ્બાર્ડમેન્ટ ન થાય તો બીજું થાય શું કે તમે શેની કલ્પના રાખો છો શેની આશા રાખો છો કે એટેક તો થશે થશે ને એટેક કર્યો એમણે આ સરદાર હતા અને આ સરદારને આપણે જાવ સૌ જાણીએ છીએ કે કેટલો અન્યાય કરવામાં આવ્યો છે હું ઇનફેક્ટ અમે જ્યારે પાર્લામેન્ટમાં શૂટિંગ કરતા હતા પરસાળમાં અમે ફરતા હતા અને અમને ત્યારે ત્યારે કંઈ જાન્યુઆરીની રજાઓ હતી અને ત્યારે અમને એ સમય મળ્યો હતો તો અમે બધે ફરતા હતા પણ ક્યાંય તૈલચિત્ર સરદારનો ન દેખાય ત્યારે અમને અમને આ બધી કોઈ વધારે કશી ગતાગમ નહોતી પણ મેં જોયું કે સરદાર સાહેબનું તૈલચિત્ર છે નહીં સેન્ટ્રલ હોલમાં કે ક્યાંય નથી એટલે અમારી જોડે જે ભાઈ હતા દિલ્હીના મેં પૂછ્યું કે સરદાર સાહેબ કા કોઈ ફોટોગ્રાફ નહીં પતા નહીં હોગા કહી પે પડા હોગા લગાયા નહીં હોગા યા બન ગયા હોગા એવું કઈ પછી ખબર પડી કે એનું તૈલચિત્ર લગાડવાની પણ ના પાડવામાં આવેલી હતી કે લગાડવાનું નથી પછી વાજપેયીજી આવ્યા અને એમને તૈલચિત્ર લગાડ્યું અને સિંધિયા સિંધિયાએ એ પોર્ટ્રેટ બનાવવાના પૈસા આપેલા હતા અને ત્યારે સિંધિયાજી એ કહેલું હતું કે પહેલા આ માણસને હું ધિક્કારતો હતો

તો મારે એક વાત કેવી છે કે સરદાર કોમવાદી જરાય નહોતા સરદારે આકાશવાણી પરથી ઉર્દુ સેવાઓ શરૂ કરેલી હતી ઉર્દુ ભાષામાં સેવા અપાતી હતી નામના કવિ હતા એને એને મંત્રી તરીકે નિમેલા હતા આ સરદાર કોમવાદી અને પછી થયું કે એ જોશ મલિયા મલિયાબાદી દગો કરીને પછી પાકિસ્તાન જતા રહ્યા એ જોશ મલિયાબાદી દગો કર્યો સરદાર જોડે સરદાર કોમવાદી જરાય ન ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન એટલા હમીદ ઉલ્લા કર્યા છે એટલી આગળ અવળચંડાઈ કરી છે હાથમાં આવે વારે વારે ધમકી આપે ભંડોળ ભેગું કરે કે હું કરોડ રૂપિયા આપું છું આપણે આમ કરીએ આપણે તેમ કરીએ એની દીકરીને એનો જમાય દિલ્હીમાં પટોડી હાઉસમાં જ્યારે ફસાઈ ગયા હતા ત્યારે આ હમીદુલ્લા ખાએ સરદારને ફોન કર્યો હતો કે મારી દીકરી ને એનો જમાઈ ફસાઈ ગયા છે મહેરબાની કરીને બચાવી લો કારણ કે ત્યારે શીખોના ટોળા હિન્દુઓના ટોળાએ ઘેરી લીધેલું પટોળી આવું કાપી નાખો કારણ કે પેલા ભોપાળમાં બહુ અત્યાચાર કર્યો હતો તો સરદારે કીધું તમે જરાય ચિંતા ન કરો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે હું મંગાવી લઈશ અને સરદારે એમને મંગાવી લીધા હેમ હેમખેમ પોતાના ઘરે અને ઘરેથી પછી પ્લેનમાં બેસાડીને ભોપાળ રવાના કરી દીધેલા આ મરદ માણસ હતો સરદાર એના પર જે જે પ્રકારના લાંછન લાગ્યા છે અને ગાંધીજીના ગુજરી ગયા પછી તો સરદાર ઊંઘમાં બબડતા કે કે એમને એટેક આવે છે છે પિક્ચરમાં મારે તો બાપુ જોડે જવું હતું તમે વિચાર કરો જેને આપણે લોહ પુરુષ કહીએ છીએ નાના બાળકની જેમ એમને વેદના થઈ ગઈ નાના બાળકની જેમ રડતા આંખમાંથી આંસુ પડતા કે મારે બાપુ જોડે જવું બાપુ પાસે જવું હતું ને તમે લોકોએ મને રોકી લીધો કે મને જવા દો કે બાપુના ગયાથી એમને જે આઘાત લાગ્યો તો એ આઘાત આ કોંગ્રેસિયાઓએ બમણો કરી નાખ્યો હતો ત્યાં સુધી કે લોકો એમ કહેતા હતા કે આને નોતી રાખી સુરક્ષા અને ગાંધીજી અને સરદાર પટેલનો આખો સંવાદ છે ગાંધીજીએ કીધું ભાઈ મને સુરક્ષા નહીં જોઈએ કે મારા ત્યાં આવે ને લોકો તપાસે મારી પ્રાર્થના સભામાં લોકો આવે અને પોલીસ એને તપાસ એમાં શું મતલબ કે કે મને ભગવાન પર શ્રદ્ધા છે તમારી પોલીસ શું કરી લેવાની હતી તો સરદારે કહ્યું ઠીક છે ભાઈ પોલીસ નહીં તમારે પણ સાદા કપડામાં તો મને પોલીસ રાખવા તો બાપુ ત્યાં તો કેના એનો કોઈ મતલબ નથી કે સાદા કપડામાં પોલીસ હતો કે આ પ્રાર્થનાનો ઉદ્દેશ્ય છે એ જ મારી ફરવા છે તો કે બાપુ હું શું કરું મને કંઈક તો કરું તો કે ના એ તમારે ચિંતા કરવાની જરૂર નથી સરદારે સખત મથામણ કરી હતી કે બાપુની પેલામાં સિક્યોરિટી રહે પણ બાપુના આગ્રહથી દુરાગ્રહથી એ સિક્યોરિટી ત્યાં આગળ રાખવામાં આવી નહોતી અને એનો આરોપ એ લોકો સરદાર પટેલ ઉપર લગાડતા હતા પછી આવે છે વાત કે વાતમાં પાણીમાંથી પોરા કાઢવાની જે આદત હોય છે એની વાત કરી રહ્યો છું બાપ ગાંધીજી જ્યાં બિરલા હાઉસમાં રહેતા હતા તો બિરલા હાઉસમાં ગાંધીજીના ગયા પછી આ લોકો ઘનશ્યામદાર બિરલાને કાગળ લખ્યો કોંગ્રેસ વાળાઓ કે અમારે આ જોઈએ છે ગાંધીજીનું મેમોરિયલ બનાવવા માટે ઘનશ્યામદાસ બિરલા બિચારા સડક થઈ ગયા કે આ શું યાર આટલું મોટું ઘર છે મેમોરિયલ કેવી રીતે બનાવવું શું કરીશું આપણે એ તો એમણે સરદાર સાહેબને કહ્યું તો સરદાર સાહેબે જવાહરજીને કહ્યું કે ભાઈ આપણાથી આમ મેમોરિયલની આપણે જે માંગણી કરીએ છીએ તો એ ન કરે તો જવાર કીધું ના ના બાપુજીએ ત્યાં છેલ્લા શ્વાસ લીધે મેમોરિયલ તો બનવું જોઈએ ને કે આ બાજુ મુંબઈમાં મણિભુવન મણિભુવનમાં પણ બાપુ રહેતા હતા તો ત્યાં પણ કે કે ભાઈ તમે અમને આપો મેમોરિયલ બનાવવા માટે કે ત્યાં પણ ગાંધીજી રહેતા હતા તો માલિક હતો કે કે ભાઈ ગાંધીજી રહેતા હતા પણ પણ મારા બાપાએ અહીંયા શ્વાસ લીધા છે કે હું કોને આપું એટલે મામલો થોડો વકર્યો એટલે પછી સરદાર સાહેબે કહું જવાહરજીને કે જુઓ ભાઈ એક વસ્તુ સમજો આપણે છે ને ગાંધીજી જ્યાં જ્યાં રહેતા હતા ને એ બધા બિલ્ડિંગો જો મેમોરિયલ માટે લઈ લઈશું ને તો આ દેશમાં છે ને મોટા માણસને કોઈ પોતાના ઘરે રાખવા તૈયાર નહી થાય લોકોને ડર લાગશે કબજો કરી લેશે એટલે આપણે જોઈએ છીએ જે ચૌધરી ચરણસિંહ માટે માંગ્યું હતું કે મારે મેમોરિયલ બનાવવું છે જે નહેરુજીનું પણ ચાલી રહ્યો છે પ્રોબ્લેમ બીજી મજાની વસ્તુ એ હતી જે સરદાર સાહેબની તમે વિચાર કરો એટલા સ્પષ્ટ હતા શું ક્લેરિટી હતી એ માણસને કે ભાઈ ફ્રીડમ ફાઇટરોને પેન્શન આપવાની વાત છે સરદાર સાહેબ કે કે ભાઈ આ વાત ગળે ઉતરતી નથી તમે ફ્રીડમ ફાઇટ કરીને કોઈ વળતરની આશા રાખીશ અને તમે ફ્રીડમ ફાઇટનો તમે વળતર માંગો રો ચાલો આપણે એકવાર માની તો આ ફ્રીડમ ફાઇટની ગણતરી ક્યાંથી કરવી 1947 થી કરવી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટથી કરવી કે 1931 થી કરવી કે અઢારસો સત્તાવન સુધી જવું કે અઢારસો તો સત્તાવાળુ ફ્રીડમ મુવમેન્ટ થઈ હતી કે તમે વિચાર કરો તો જો આવી રીતે જો તમે બધાને દેવા માંડો તો પછી તમે ક્યાં જઈને પહોંચો ચાર ચાર પાંચ પાંચ પેઢી આવી જાય માંગવા માટે એટલે સરદાર આમાં પણ મક્કમ હતા આમાં પણ સરદાર સાહેબની ક્લેરિટી હતી આ સરદાર સાહેબ અને જે સ્પષ્ટ જોઈ શકતા હતા એમને નમાલી વાત ગમતી નહોતી જ્યારે ઝીણા સાહેબને મચક આપતા નહોતા ત્યારે ઝીણા સાહેબ એમને કેણ મોકલાવ્યું આગા ખાને કેણ મોકલાવ્યું કે ભાઈ ઝીણાની જોડે આપણે મીટિંગ કરીએ ઝીણા તમને મળવા માંગે છે અને હું પણ ઝીણા જોડે આવીશ એટલે સરદાર કહે કે ના મારે મળવું નથી સરદાર સરદાર છે ને એમનું એક મને તો જે તમે મોદી સાહેબની કેબિનમાં જાઓ તો મોદી સાહેબને ખબર છે આ સેના માટે આવ્યો છે આ શું માંગવાનો છે એ તમારા તમે પગલાં પાડો ત્યારથી એને ખબર પડી જાય છે એવા સરદાર સાહેબ પણ હતા કે ભાઈ આવે કે આ કોને મોકલાવ્યું છે તો કે આગા ખાને મોકલાવ્યું છે તો કે યાર મોમદ અલી ઝીણા ને આગા ખાન ઈસ્માયલી ખોજા બનવું ગમતું નથી તો એને અશ્નિ આશરા નામે જે અશ્ની આશરા કે અશી આશરા કહેવાય છે ઈસ્માયલી ખોજામાં બીજો એક પંથ છે એમણે એ ધારણ કર્યો હતો તો એ મોહમ્મદ અલી ઝીણા આગા ખાન જોડે આવવા માંગે છે એની જોડે કામ મારી જોડે મંત્રણા કરવા માંગે છે આપણે મંત્રણા કરવી જ નથી અને બીજું એ કે જો હું મંત્રણા કરું તો ગાંધીજીનો આમાં તેજો દ્વેષ થાય જાય જવાહરલાલ જોડે મંત્રણા કરે કોંગ્રેસ પ્રમુખ જોડે મંત્રણા કરે મારી જોડે નહીં પણ મોહમ્મદ અલી જાણતા હતા કે આ પટેલ ભાઈડો નહીં માને તો કોઈ જ નહીં માને અને પટેલ ભાઈડો આડો ફાટશે તો બેજા કોઈની તો સાડી બારી રાખશે નહીં કારણ કે બીજા કોઈનું ગજવું જ નહોતું આની અંદર બીજા કોઈનું ગજોટ નહોતું લોર્ડ માઉન્ટ બેટને ગાંધીજીને કહેલું કે તમે આ બે જણાનો ઝઘડો દૂર કરવાની વાત કરો છો સંભાળવાની વાત કરો છો બરાબર છે પણ એક વાત યાદ રાખજો તમારે જે કરવું એ કરજો પણ સરદાર હોવા જ જોઈએ નહેરુની કેબિનેટમાં ને તો આ દેશના છે ને ફના ફાતિયા થઈ જશે જવાહરલાલ સંભાળી નહીં શકે એટલે તમારે સરદાર પટેલને સાથે રાખવા બહુ જ જરૂરી છે આ વાત લોર્ડ માઉન્ટ બેટને એમને કરેલી હતી અને જ્યારે પિક્ચરમાં પણ આ સીન છે બહુ સરસ સીન છે એ માઉન્ટ બેટન આવે છે હૈદરાબાદમાં સરદારને એટેક આવી ગયો છે અને ડૉક્ટરે કહ્યું છે હવાફેર કરવા માટે જાઓ સરદાર બેઠા છે અને બોતેર વર્ષનો ડોસો ક્રુષ થઈ ગયો છે પેટમાં આંતરડાઈની બીમારી છે સખત બીમાર પડી ગયા છે સખત વીક થઈ ગયા છે ત્યારે માઉન્ટબેટન મળવા આવ્યા છે અને માઉન્ટ બેટન જોડે બધી વાતો ચાલે છે ઔપચારિક વાતો ચાલે છે કે ભાઈ તમારી જોડે કામ કરવાની મજા આવી સરદાર પણ કહે છે કે હા કે તમે પણ અમારા કપરા સમયમાં અમને બહુ સાથ આપ્યો છે એ અમે ક્યારેય નહીં ભૂલીએ કે તો માઉન્ટ બેટન કે ભાઈ મને સરદાર એમ કહું કે તમે તમે કહો અમે શું કરી શકીએ તમારા માટે તો માઉન્ટ બેટને ખિસ્સામાંથી કાગળ કાઢ્યો કે આ આ હૈદરાબાદના પ્રોબ્લેમ ઉપર તમે સાઈન કરી આપો જે નિઝામનો જે પ્રોબ્લેમ હતો એ તો સરદાર કે તમને આ પ્રોબ્લેમ આટલો ઇમ્પોર્ટન્ટ લાગે છે કે તમે મારી પાસે હું બીમાર છું ત્યારે આવ્યા છો તો કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કે તમે કરી આપો એ સરદારે પેન લીધી એમના જે સેક્રેટરી હતા વીપી મેનન એની પાસેથી અને સાઇન કરી આપી અને અમાઉન્ટ બટન ખુશ થઈને જતા રહે એ ગયા પછી વીપી મેનન પૂછે સરદારને કે સરદાર તમે શું કર્યું તમે તો હંમેશા ના પાડતા હતા કે આ નિઝામના પ્રોબ્લેમમાં સાઇન ન કરાય એને સપોર્ટ ન કરાય તો સરદાર કે ભાઈ નિઝામને હું બહુ સારી રીતે જાણું છું એ આ પ્રસ્તાવ પણ નહીં સ્વીકારે કે એનું મન વાંદરા જેવું છે કે એને લાગશે કે મેં અહીંયા સાઈન કરીશ એટલે આમાં કંઈક ખોટું જશે એટલે આ પણ નહીં સ્વીકારે કે અને બે મહિના પછી એ જ થયું નિઝામ બે પ્રોબ્લેમે ન સ્વીકાર્યું એટલે આવા સરદારની જ્યારે વાતો આપણે કરીએ છીએ ત્યારે બીજી એક વાત મને યાદ આવે છે કે જ્યારે લાઈન દોરાઈ ગઈ આપણા ભાગલા પડ્યા ત્યારે લાઈન દોરતા ગુરુદાસપુર જિલ્લામાં પઠાણકોટ હતું તમે આપ મને નવાઈ એ લાગે છે કે જે બેઠા હતા ત્યારે સત્તા સ્થાને આખી ટોળકી જે બેઠી હતી એમના ભેજા કેમ ચાલતા નહોતા કે એમના ભેજા નહોતા આ એક સવાલ આવે છે કારણ કે આટલું સ્પષ્ટ રીતે સરદાર જે જોઈ શકતા હતા કોઈ જ નહોતું જોઈ શકતું તો એમને ગુરુદાસપુરમાં જે પઠાણકોટ જે હતું કે પઠાણકોટ એક જ જગ્યા એવી હતી જ્યાંથી તમે કાશ્મીર જોઈન કરી શકતા હતા બાકી હિન્દુસ્તાનમાંથી બીજો કોઈ રસ્તો જ નહોતો બીજો કોઈ માર્ગ જ નહોતો કાશ્મીર સુધી જવાનો અને જો આ કરે ત્યાં આગળ જો કાશ્મીર પાકિસ્તાન વાળા છમકડું કરે તો આપણી પાસે જવાબ આપવા માટે આપણે પહોંચી વળે પણ એમ નહોતા તો એને તાત્કાલિક ખબર પડી કે આ છે પઠાણકોટનું આ છે

આ હિન્દી ચીની ભાઈભાઈ ભાઈભાઈમાં પડો નહીં પહેલો એટેક ત્યાંથી આવશે કે પાકિસ્તાનવાળા નહીં કરે કે અને પહેલો એટેક ત્યાંથી જ આવ્યો ત્યારે પણ આ નહેરુએ તમે વિચાર કરો દરેકે દરેક ભાગલા વખતે જે પાંચસો બાસઠ રાજ્યો હતા દરેકે દરેક રાજ્ય એક્સેપ્ટ કાશ્મીર કાશ્મીરને છોડીને દરેકે દરેક રાજ્યની જવાબદારી સરદારે ઉપાડેલી હતી કાશ્મીરની જવાબદારી જ માત્ર નહેરુએ ઉપાડેલી હતી અને એના શું હાલ થયા તમે જુઓ હજી સુધી આપણે ભોગવી રહ્યા છીએ તો આ સરદાર આવા જબરદસ્ત વિલક્ષણ વિચક્ષણ માણસ એને ન્યાય અપાયો નથી એમનું તૈલચિત્ર એ નહોતું મુકાયું ભારત રત્ન પણ એમને ત્રીસ વર્ષે મળે છે ત્યાં સુધી તમને અંદરથી હાયકારો થઈ જશે કે એ જ્યારે ગુજરી ગયા ને ત્યારે પણ રાજેન્દ્ર બાબુ જવા માંગતા તો નહેરુ કહે છે કે આપણે કોઈએ જવાની જરૂર નથી રાજેન્દ્ર બાબુ રાષ્ટ્રપતિ છે કે આપણે કોઈએ જવાની જરૂર નથી બધા ત્યાં જશો તો કામ કોણ કરશે અને આ જો આ સફાઈ વાળી વાત કેવી કરે છે નહેરુજી કે સરદાર પટેલ કાર્ય પુરુષ હતા કર્મઠ હતા કર્મનિષ્ઠ હતા એટલે તમે જો તમારું કામ છોડીને સરદાર પટેલની અંતિમ યાત્રામાં જોશો તો સરદાર પટેલને નહીં ગમે એટલે કોઈએ નથી જવાનું તો આપણે તો બધું બાજુ પર કાઢીને મૂકી દીધું રાજેન્દ્ર બાબુએ કે જે હોય એ તો બોલ્યા કરે નહેરુ કે બધા જ ગયા હતા પણ એમના મલાજો પણ નહોતો સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરો કારણ કે સરદાર અંદરથી હલબલી ગયા હતા કે મારા સોમનાથ મંદિરની આ દુર્દશા અને એમણે કહ્યું કે ચલો ભાઈ તમે શરૂ કરો કનૈયાલાલ મુનશીને કહ્યું તમે શરૂ કરો અને જે ભંડોળ તમને જોઈતું હશે એ સરકાર આપશે અને કે ના જે